નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવકોની હવે જાણે ધીરજ ખૂટી ગઈ છે. જામનગરમાં ક્ષત્રિય સમાજના યુવકો અને મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વોર્ડ નંબર 6માં ભાજપ કાર્યાલય પર હંગામો કરી તોડફોડ કરી, જેને લઈને સરકાર પણ એક્શનમાં આવી. પોલીસે 100 લોકો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવકોની ધીરજ હવે ખૂટી ગઈ છે. તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જામનગરમાં ક્ષત્રિય સમાજના યુવકો અને મહિલાઓનો ઉગ્ર વિરોધ સામે આવ્યો. વોર્ડ નંબર 6માં ભાજપ કાર્યાલય પર હંગામો મચાવીને તોડફોડ કરી છે. તોડફોડ કરનારા 100 લોકો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ ક્ષત્રિયોનો વિરોધ સતત ઉગ્ર બનતો જઈ રહ્યો છે. તેમની ધીરજ ખૂટી રહી છે ત્યારે જામનગરમાં વોર્ડ નંબર 6માં ભાજપ વિરુદ્ધ ઉગ્ર વિરોધ જોવા મળ્યો. ક્ષત્રિયોનો તોડફોડ કરનારા 100 લોકો વિરુદ્ધ રાયોટિંગ સહિતના ગુનાઓ પણ નોંધાયા છે. ક્ષત્રિય યુવકો અને મહિલાઓ રોષે ભરાયા હતા અને તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, જે રીતની મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ક્ષત્રિયો પણ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. મહિલાઓને યુવકો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો, પરંતુ શું લાગે છે કે આ બધાથી કોઈ ફરક પડશે? વિરોધ કરતાં તમને કહું કે જ્યારથી આ વિરોધ શરૂ થયો હતો ત્યારથી જ પૂનમબેન જે માડમ છે એમણે ત્યાં હવનમાં ઘી નાખવાનું, એટલે આગમાં પેટ્રોલ નાખવાનું કે ખાસ લીટ નાખવાનું, તમે જે સમજી કામ કર્યું હતું. જ્યારે આ વિરોધ થયો ત્યારે શરૂઆતમાં જ ભાજપના કોઈ નેતાએ કીધું કે આ કોંગ્રેસ પ્રેરિત છે, તો કોઈ પણ જાણ્યા તપાસ્યા વગર ત્યાં પોતાના પ્રચાર દરમિયાન સીધી રીતે પૂનમબેન માડમે પણ એવું જ કીધું કે અહીંયા જે પણ લોકો છે તે કોંગ્રેસ પ્રેરિત કરી રહ્યા છે, ખલેલ પહોંચાડી રહ્યા છે. પછી બીજી સભાની અંદર એવું કીધું કે જે લોકો આ કરી રહ્યા છે તે અસામાજિક તત્વો છે, તમને વોટ કરતા રોકશે, વર્ગ વિગ્રહ કરી રહ્યા છે, આ તમામ વસ્તુ તેમણે આ વસ્તુ કીધી. હવે જ્યારે ધીમે ધીમે 2 તારીખે ત્યાં પીએમની સભા આવવાની તારીખ થઈ ગઈ, તમને ખ્યાલ હોય તો જામખંભાળિયા ત્યાં જ સૌથી પહેલાં જે વિરોધ થયો હતો અને ત્યાં પોતે સીઆર પાટીલ ગયા હતા અને 2-2 વખત ગયા, બબ્બે વખત વિરોધ થયો તેમની સભાની અંદર, તેમની બહાર, આ તમામ વસ્તુઓ. જ્યાં જ્યાં પૂનમબેન માડમ અત્યારે સભા પ્રચાર કરવાનો પ્રયત્ન કે રોડ શો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં તેમનો વિરોધ થયો છે. કારણ કે આ તમામ વસ્તુઓને જે ટેકલ કરવાની કે એને કઈ રીતે પોતાના ફેવરમાં લઈએ કે કઈ રીતે લોકોને સમજાવીએ કે તમારો વિરોધ રૂપાલા સામે છે તો તમે રાજકોટમાં વિરોધ કરી શકો છો, અથવા તો ભાજપની સામે તમારો વિરોધ છે પણ વ્યક્તિગત રીતે હું અહીંની દીકરી છું, કે ત્યાં આખું ટ્રેન્ડિંગ ચાલતું હતું હાલારની દીકરીને તમામ વસ્તુઓ. પણ સ્થિતિ એ છે કે પૂનમબેને જે રીતે સમગ્ર વસ્તુને મેનેજ કરવાની જરૂર હતી એ મેનેજ કરવામાં ક્યાંક તેઓ ખોટકાઈ ગયા, અને એટલા માટે જ્યાં પણ તેમની સભાઓ થાય ત્યાં આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે. કાલે પણ તમે જુઓ ત્યાં ધ્રોલ સાહેબ, જે તેના ઠાકોર સાહેબ છે, ત્યાં પૂનમબેન ગયા હતા હારફૂલ ચડાવવા, તો ત્યાંના જે ક્ષત્રિય આગેવાનો છે એ પ્રતિમાને દૂધથી ધોઈને સાફ કરીને અને પૂનમબેને કઈ રીતે હરાવવામાં આવે તેના માટેની ત્યાં પ્રતિજ્ઞા કરી. બીજી જગ્યાએ જામનગરમાં પોતે જે રીતે લોકો ત્યાં ઘૂસી ગયા તેમના કાર્યક્રમમાં અને પછી હોબાળો થયો અને પોલીસને ખાસી મશક્કત કરવી પડી તમામ ઘટનાક્રમ રોકવામાં, હવે ત્યાં લોકલ તંત્રને એવું લાગે છે કે જો વડાપ્રધાનના કાર્યક્રમની અંદર આ તમામ વસ્તુઓ થાય તો જરૂરથી ભાજપની, કારણ કે તમે જુઓ કે 2 ચરણના મતદાન થઈ ગયા છે, 190 સીટો અને હજુ લગભગ 92 થી 94 સીટો છે એની થવાની છે. 3 તબક્કાની અંદર દેશની અંદર ભાજપની મહત્તમ જે રાજ્યો છે જ્યાં તેની સરકારો છે, માત્ર મધ્યપ્રદેશ કે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રને બાદ કરતા તમામ જગ્યાએ જે મોટા ભાગની સીટો છે તેની જે ચૂંટણી છે તે સમાપ્ત થઈ ગઈ, જ્યાં મહત્તમ તેને સીટો મળી હતી. હવે ભાજપની એ વાતનો ડર છે કે જો ત્યાં કોઈ હોબાળો થાય તો તેનું નેગેટિવ ઇફેક્ટ છે સમગ્ર દેશની અંદર થાય. એમાં અત્યારે લોકો ઉપર ઉપરથી કહેવા માંડ્યા છે, ક્યાંક આઈબીના હવાલાથી કે ભાજપના ઇન્ટરનલ હવાલાથી કે 8 સીટો ભાજપ હારી રહી છે, એટલે એક નેરેટિવ સેટ ન થઈ જાય કૃષ્ણા કે આ તમામ વસ્તુ થઈ રહી છે. ને એટલા માટે અત્યારે જે કેસો કરવામાં આવ્યા છે 100 જેટલા કેસો કરવામાં આવ્યા છે,
અને ભાજપના લોકો, તમે જો કાંતિ અમૃતિયા હોય, કાલે પણ બનાસકાંઠામાં ભાજપને કંઈક સ્થાનિક કાર્યકર્તા કહો કે નેતા કહે, ચીમકી આપી છે કે ઇલેક્શન પછી તમામને જોઈ લેવામાં આવશે, પીએમ તો મોદી જ બનશે. એટલે આવા તમામ પ્રકારની જે વસ્તુઓ થઈ રહી છે એ જે છે બળતામાં, જે ઘી હોમવાનું કામ છે અથવા પેટ્રોલ હોમવાનું કામ છે એ અત્યારે થઈ રહ્યું છે. તમે જુઓ, જ્યારે શરૂઆતમાં જ તમામ પ્રકારની આંદોલનો અને આ તમામ વસ્તુઓ શરૂ થઈ પક્ષક્ષત્રિયો લઈને, તો કહેવામાં આવ્યું કે 22 તારીખ પછી પીએમ આવી શકે છે અહીંયા તમામ ડેમેજ કંટ્રોલ કરવા માટે. પણ તેમને ખબર છે કે ડેમેજ કંટ્રોલ ન થયું એટલે પછી બીજા ચરણ માટે હવે આવશે. અત્યારે પણ જે 5 કે 6 સભાઓ તેમની થવાની છે એની અંદર રોડ શો જે છે એની માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. કદાચ છેલ્લી ઘડી એ માહિતી આપવામાં આવે કે જેથી કોઈ સિક્યોરિટી બ્રીચ કે તમામ વસ્તુઓ ન થાય. હવે સ્થિતિ એ છે કે જો આવું સભાઓમાં પણ આવી રીતે મુશ્કેલી થાય, જગ્યા જગ્યાએ જે રીતે વિરોધ થઈ રહ્યું છે, તમે ભાવનગરમાં જુઓ, કાલે રાજનાથસિંહ હતા, રાજનાથસિંહની સભાઓમાં પણ ઘૂસવાનો લોકોએ પ્રયત્ન કર્યો, સિક્યોરિટી બ્રીચ થઈ છે. મોટા નેતાઓ તમે જુઓ, રાજકોટમાં જ્યારે એસ જયશંકર કે અશ્વિની કુમારે તમામ લોકો આવ્યા હતા ત્યારે પણ બહાર એમના કાર્યક્રમના વિરોધ થઈ રહ્યો છે. એટલે એક વિરોધનો જે નોંધાવવાની પ્રક્રિયા છે સતત ક્ષત્રિય આંદોલન તરફથી ચાલુ છે. બીજી તરફ મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીનો એક વિડીયો વાયરલ થયો, જેને લઈને તમામ ભાજપના નેતાઓ બોલ્યા. એમાં સીઆરથી લઈને હરસંઘવીથી લઈને જે કેટલાક ભાજપ સમર્થિત ક્ષત્રિયો હતા એ પણ આવીને બોલ્યા. પણ એ મામલો એટલો ચાલ્યો નહીં. ભાજપે રણનીતિ જરૂર સરસ બનાવી હતી કે કમસે કમ આને લઈને, પણ કોંગ્રેસે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડીયો વાયરલ કર્યો એની સામે બોલી શક્યા નહીં, અથવા નેતાઓ જે કન્ટિન્યુ તમામ વસ્તુ કરી શક્યા નહીં. માહોલ બનાવવાનો જરૂરથી પ્રયત્ન થયો તો કરણી સેનાના માધ્યમથી, પદ્મિનીથી, પીટી જાડેજા છે તેમના માધ્યમથી, પણ સંકલન સમિતિના જે ઉપરના લોકો હતા એમને ખબર હતી કે ડાયવર્ટ કરવાનો એક મુદ્દો છે એટલે આ મુદ્દો થાય એવું નથી. બીજી એક મહત્વની વાત જો એક મિનિટ આપો તો તમને કહી શકું કે ભાજપમાં મુશ્કેલી હવે ધીરે ધીરે એ વાતને લઈને છે કે એ અમિત શાહ આવી રહ્યા હોય કે તમામ લોકો એ વાતનો ખુલાસો કરી રહ્યા છે કે તેઓ સંવિધાન નહીં બદલે, કારણ કે અબકી વાર 400 પાનું નારો સંવિધાન બદલવા માટે છે. હવે ભલે તેઓ એ વાતને કહેતા હોય, પણ વાત એ છે કે જ્યારે અરુણ ગોવિલ જે મેરઠના તમારે જે રામનું પાત્ર ભજવતા હતા એ એક વાત કહી ચૂક્યા હતા, જ્યોતિ મિર્ઘા જે રાજસ્થાનમાં નેતા હતા એ, અનંત હેગડે અને પછી લલ્લુસિંહ જે અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય છે અથવા એ લોકોએ કહી ચૂક્યા તમામ વસ્તુઓ કે જો અમે 400 પાર એટલા માટે કહીએ છીએ કે 400 સીટો હોય તો અમે સંવિધાન બદલી જ શકીએ છીએ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય ખુલાસો કરી રહ્યા છે, એટલે જ્યારે મુશ્કેલી એ વાતને પણ છે કે જો 2 ચરણના મતદાન થયા એની અંદર જે રીતે મતદાન ઓછું થયું એટલે લોકોને, કાર્યકર્તાઓને એવું લાગ્યું કે મતદાન જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોદીની ગેરંટીથી જ મળવાનું છે તો પછી કાર્યકર્તાને ક્યાં મહેનત કરવાની જરૂર છે. અને એક તરફ બીજેપીનો કાર્યકર્તા જે છે એ ઘેર બેસી ગયો છે કે મોદીના નામે મત મળવાનું જ છે, આપણે ક્યાં પ્રચાર કરવાનું જવાનું નથી. તમે અમદાવાદમાં પણ જુઓ તો કોઈ જગ્યાએ જે રીતે પહેલા પ્રચાર થતું તે થયું નથી. અને બીજી તરફ ક્ષત્રિયોનું આ આંદોલન અને ક્ષત્રિય આંદોલનને ડામવા માટે, ચીમકી આપવા માટે 100થી વધારે ઉપર જે કાર્યકર્તાઓ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે એ વાતને અત્યાર સુધી કોઈ જગ્યા નથી થયું, પણ એ થયું છે એનું મતલબ સાફ છે કે હવે ભાજપ અહીંયા ડરી રહી છે. ભાજપને ખબર છે કે 8-10 સીટો ઉપર ડેન્ટ પડશે. કેટલું ડેન્ટ પડશે એ પરિણામોમાં ખબર પડશે, પણ નુકસાન થશે ને એટલા માટે આ તમામ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.